નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 6 કેટલાક વૈજ્ઞાનિક સાધનો વિશે શીખીશું. તો કેટલાક વૈજ્ઞાનિક સાધનો છે એનો ઉપયોગ શેમાં થાય છે, શું જાણવા માટે એ આપણે અહીંયા શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ અ સાધનો અને વિભાગ બ ઉપયોગોને જોડો. વિભાગ અમાં આપેલા બોક્સમાં વિભાગ બનો સાચો નંબર લખો અને આપણને એક ઉદાહરણ માટે અહીંયા કરી આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ અ સાધનો આપેલા છે અને વિભાગ અમાં ઉત્તરનું ખાનું છે એમાં બોક્સ આપેલા છે અને વિભાગ બમાં એ સાધનોના ઉપયોગો આપેલા છે. તો અહીંયા આપણે સાધનોના ઉપયોગો છે તો કયા સાધનની સામે કયો ઉપયોગ આવશે એનો સાચો ક્રમ આપણે આ વિભાગોમાં જે બોક્સ છે એમાં લખવાનો છે સાચો નંબર. તો આપણે જોઈએ પહેલું હાઇડ્રોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? તો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વપરાય. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા, કોઈ પણ પ્રવાહી હોય એની વિશિષ્ટ ઘનતા કેટલી છે તે માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો? તો હાઇડ્રોમીટર. તો એનો નંબર છે 3. તો અહીંયા આપણે 3 લખીશું. બીજું છે હાઇગ્રોમીટર. ઉપર છે હાઇડ્રોમીટર અને નીચે હાઇગ્રોમીટર. તો એનો ઉપયોગ શાના માટે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈએ હવામાં રહેલ ભેજ માપવા વપરાય. હાઇગ્રોમીટરનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો, હવામાં કેટલો ભેજ રહેલો છે તે આપણે જાણવું હોય તો કયા સાધનનો ઉપયોગ થાય હાઇગ્રોમીટર? તો એનો નંબર છે 6. તો આપણે બોક્સમાં લખીશું 6 નંબર. ત્રીજું થર્મોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે. માનવ શરીરનું તાપમાન કેટલું છે એ માપવું હોય તો થર્મોમીટરનો ઉપયોગ થાય. તો એનો નંબર 8 છે. આપણે બોક્સમાં લખીશું 8. 4 સ્પીડોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, સ્પીડોમીટરનો ઉપયોગ શાના માટે વપરાય ઉપયોગ થાય છે? તો ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવવા વપરાય છે. ગતિશીલ વાહન એટલે કે ચાલુ વાહન, ચલાવતા હોય વાહનનો વેગ કેટલો છે એ જાણવું હોય તો કયા સાધનનો ઉપયોગ થાય સ્પીડોમીટર? તો એનો નંબર 1 છે. તો આપણે બોક્સમાં લખીશું નંબર 1. 5 ક્રોનોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, ક્રોનોમીટરનો ઉપયોગ શું છે? તો જાણીએ, વહાણોમાં ચોક્કસ સમય માપવા વપરાય. વહાણોમાં, સાધનોમાં ચોક્કસ સમય માપવો હોય તો કયા સાધનનો ઉપયોગ થાય ક્રોનોમીટર? એનો નંબર 9 છે. તો આપણે બોક્સમાં લખીશું નંબર 9. 6 રેન ગેજ. તો વિદ્યાર્થી મિત્રો, રેન ગેજ શાના માટે વપરાય છે? તો આપણે જોઈશું, સપાટી પર પડેલા વરસાદનો જથ્થો માપવા વપરાય. આપણી સપાટી પર, પૃથ્વી પર કેટલો વરસાદ પડ્યો તેનો જથ્થો માપવો હોય તો કયા સાધનનો ઉપયોગ થાય રેન ગેજનો વિદ્યાર્થી મિત્રો? તો એનો ક્રમ કયો છે? 4 નંબર છે. તો આપણે બોક્સમાં લખીશું નંબર 4. 7 બેરોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, બેરોમીટર સાધનનો ઉપયોગ તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બેરોમીટરનો હવાનું દબાણ માપવા વપરાય છે. હવાનું દબાણ કેટલું છે એ માપવું હોય તો બેરોમીટરનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયો નંબર છે? 10. તો આપણે બોક્સમાં લખીશું નંબર 10. 8 લેક્ટોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ટોમીટરનો આપણે ઉપયોગ જોઈએ તો એનો ઉપયોગ શું છે? દૂધની શુદ્ધતા માપવા વપરાય. દૂધની શુદ્ધતા, દૂધ કેટલું શુદ્ધ છે એ આપણે જાણવું હોય તો કયા સાધનથી જાણી શકાય વિદ્યાર્થી મિત્રો? લેક્ટોમીટર. તો એનો ક્રમ કયો છે અહીંયા? 5. તો આપણે લખીશું બોક્સમાં 5. હવે આગળ જોઈએ ગેલ્વેનોમીટર. તો એનો ઉપયોગ જોઈએ, વિદ્યુત પ્રવાહ માપવા વપરાય. વિદ્યુત પ્રવાહ, વીજળીનો પ્રવાહ કેટલો છે તે આપણે જાણવું હોય, માપવું હોય તો આપણે ગેલ્વેનોમીટર સાધનનો ઉપયોગ કરીશું. એનો નંબર છે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2. તો આપણે બોક્સમાં શું લખીશું? નંબર 2. હવે જોઈએ આગળ 10 ઓલ્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓલ્ટીમીટર સાધનનો ઉપયોગ જોઈએ, વિમાનમાં દરિયાની સપાટીથી ઊંચાઈ માપવા વપરાય. વિમાનમાં દરિયાની સપાટીથી ઊંચાઈ માપવી હોય તો
કયા સાધનનો ઉપયોગ થાય? ઓલ્ટીમીટર. એનો નંબર કયો છે વિદ્યાર્થી મિત્રો? 7. તો આપણે બોક્સમાં લખીશું નંબર 7. 11. ડાયનેમો. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયનેમો સાધન છે, એનો ઉપયોગ જોઈએ આપણે. તો એનો ઉપયોગ યાંત્રિક શક્તિનું વીજળીમાં રૂપાંતર કરવા વપરાય. શામાં વપરાય છે? એનો શું ઉપયોગ છે ડાયનેમોનો? યાંત્રિક શક્તિનું વીજળીમાં રૂપાંતર કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો ડાયનેમો સાધનનો ઉપયોગ કરવો પડે. તો એનો નંબર કયો છે? 13. તો આપણે બોક્સમાં લખીશું નંબર 13. 12મું જે ટેલિસ્કોપ. તો ટેલિસ્કોપ સાધનનો શેમાં ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો? તો અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાય. અંતરાય છતાં વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો. અંતરાય છતાં વસ્તુઓ જોવા ટેલિસ્કોપનો ના થાય, એમાં ટેલિસ્કોપનો ઉપયોગ થશે. આકાશી પદાર્થોનું અવલોકન કરવા વપરાય. આકાશી પદાર્થોનું, તારા ગ્રહોનું, એનું અવલોકન આપણે કરવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરીશું? ટેલિસ્કોપનો. તો એનો નંબર કયો છે? 14. તો આપણે બોક્સમાં લખીશું નંબર 14. હવે જોઈએ તે સ્ટીરિયોસ્કોપ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાધનનો ઉપયોગ શામાં થાય છે? તો સપાટ દ્રશ્યમાં ઊંડાણ બતાવવા વપરાય. સપાટ દ્રશ્યમાં ઊંડાણ બતાવવું હોય તો આપણે કયા સાધનનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો? સ્ટીરિયોસ્કોપ. એનો નંબર છે, એના ઉપયોગનો નંબર 11 છે. સપાટ દ્રશ્યમાં ઊંડાણ બતાવવા, તો આપણે લખીશું અહીંયા બોક્સમાં નંબર 11. હવે આગળ જોઈએ 14. પેરિસ્કોપ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરિસ્કોપ સાધન છે, એ શાના ઉપયોગમાં વપરાય છે? તો આપણે જોઈએ, અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાય. અંતરાય છતાં વસ્તુઓ જોવા માટે પેરિસ્કોપ સાધનનો ઉપયોગ થાય. તો એનો નંબર કયો છે? 12. તો આપણે બોક્સમાં લખીશું નંબર 12. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સાધનો, કેટલાક વૈજ્ઞાનિક સાધનો અને આ એના ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 6 પૂરો થયો. તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં આ પાઠ 6નું સાધન સામે એનો સાચો ઉપયોગ, હાઇડ્રોમીટરનો ઉપયોગ શું છે? તો પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વપરાય. તો તમારે સામે લખવાનું હાઇડ્રોમીટર લખીને કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વપરાય. પછી 2 નંબર હાઇગ્રોમીટર, તો એમાં સામે લખવાનું હવામાં રહેલ ભેજ માપવા વપરાય. આમ તમારે 14 સાધન સામે એનો સાચો ઉપયોગ લખવાનો છે. આ છે વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક. તો વિદ્યાર્થી મિત્રો આવજો.